ગોંડલ હાઈવે પર ટ્રેક્ટરમાં પડેલી બોરીઓમાંથી ડુંગળી ઢોળાતા લોકોએ લૂંટ મચાવી હતી. માત્ર એટલું જ નહીં, નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર વચ્ચે લોકો જીવની પરવા કર્યા વિના ડુંગળી વીણવા લાગ્યા હતા. ડુંગળીનો પાક નિષ્ફળ જવાને કારણે સમગ્ર દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ લગભગ પ્રતિ કિલો રૂપિયા 80-90 ભાવે મળતી ડુંગળી પાછળ લોકો પાગલ બન્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા જઈ રહેલા ખેડૂતના ટ્રેક્ટરમાંથી બોરી તૂટી જતા રાજકોટ નેશનલ હાઈવે પર ભોજાપરા ગામના પાટિયા પાસે ડુંગળીની રેલમછેલ જોવા મળી હતી. ટ્રેક્ટરમાંથી ડુંગળી હાઈવે પર વેરાતા લોકોએ જાણે રૂપિયા 500 કે 2000ની નોટ ઉડી રહી હોય તેવી રીતે મોંઘા ડુંગળીની લૂંટ ચલાવી હતી અને જીવને જોખમે દોડી ગયા હતા, જેના પગલે કોઈ અકસ્માત ન થાય તે માટે વાહન ચાલકોને પણ બ્રેક મારવાની ફરજ પડી હતી. તેમાં પણ કેટલાક યુવાનો તો ડુંગળીની થેલી ભર્યા બાદ જાણે મોટી જંગ જીત્યા હોય તેમ હાશકારો અનુભવ્યો હતો. મયુર ટેલર સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.